હસન નામનો તહેવાર. પરમેશ્વરે મૂસા અને હારૂનને ફિરઓન રાજા કન એમ ચેતવણી આલવા હારું મોકલ્યા કે અગર ઇસરાયેલના મનખને જવાને દે તે વૈયો મનખને અને ડગરે બુકડામાંથી દરેક પેલ ખોળામને માર નાખે. જ્યારે ફિરઓન રાજાએ વૈયે વાત સાંભળી ત્યારે એને વૈયું માનવાનો અને પરમેશ્વરની આજ્ઞાનીશ રહેવાનો નકાર દડ્યો. પરમેશ્વર પર જે કોઈ વિશ્વાસ કરે એના હારું પરમેશ્વરે એક રસ્તો બતાડ્યો જેને દ્વારા વૈયે પોતાના પેલ ખોળાને બસાડી શકે. પરિવારને બલિદાન હારું એક ગેઠું અર્પણ કરવાનું. પરમેશ્વરે ઇસરાયેલના મનખરને કીધું કે ગેઠાના લોહીમાં હું થોડુંક એના બાયણાને સોખટી પેર લગાડો અને એના મહને હેંકેને ખમીર વગરની રોટી હાથે વેલ વેલ ખાઈ લો. જ્યારે એ ખાતે તો તરણને પરમેશ્વર મિશ્ર દેશ છોડવા હારું તૈયાર રહેવા કીધું. ઇસરાયેલના મનખરને પરમેશ્વરે જેમ કરવા હારું કીધું તો વેમેશ કર્યું. અર્ધી રાતે પરમેશ્વર મિશ્ર દેશના દરેક જાનવર અને મનખરના પેલ ખોળાને મારવા હારું નીકળ્યું. ઇસરાયેલના બધા મનખરના બાયણા પર લોહી ઉપડેલું હતું જેને પરમેશ્વરે નબદ્ધને છોડ દેહે. એને મનું દરેક પેલ ખોળું બસી ગયું. ગેઠાના લોહીને લીધે એને છોડ દેવામાં આવ્યો. પણ મિશ્ર દેશના મનખવે પરમેશ્વર પર વિશ્વાસ ન કર્યો અને એની આજ્ઞાને પાળી. એત્રારું પરમેશ્વરે એનો ઘેરનાશ કરી દીધો અને મિશ્ર દેશવાળાને દરેકે પેલ જલમેલને માર નાખ્યો. મિશ્ર દેશનો દરેક પેલ ખોળો સોરો આ તક કેઝેલમાંથી લઈને ફિરઓન રાજાનો હતો. પેલ ખોળો સોરો મરી ગયો. એના દેશમાં મનખ પોતાના મોટા દુઃખને લીધે કળાપ કરવા માંડ્યો અને સાથી કૂટવા માંડ્યો. એની સાથે ફિરઓન રાજાએ મૂસા અને હારૂનને બોલાવીને કીધું ઇસરાયેલના મનખને હાથે લઈને હમણાં મિશ્ર દેશ છોડીને જતો રહે. મિશ્ર દેશના મનખ વેહુદ ઇસરાયેલના મનખને તરત જવા હારું અરજ કરી.